ના શંખનાદ માં આપનું સ્વાગત છે. શ્યામ જોશી સાથે નિહાળીએ આજના મુખ્ય સમાચાર. વિવિધ સ્કૂલોમાં લાયન દિવસની ઉજવણી. સૌરાષ્ટ્રના લોકો ગૌરવ અનુભવે છે, જેથી આપણા દેશના મધ્યપ્રદેશમાં સાસણ ગીરના સિંહને મધ્યપ્રદેશમાં લઈ જવામાં આવેલ અને ગીરના સિંહોનું મહત્વ શું છે તે આપણે અભિમાનથી ગુજરાતની પ્રજાનો ગૌરવ કેમ ન અનુભવે તે માટે સિંહોનું સંરક્ષણ અને કાળજી રાખવા વન વિભાગ તેમજ પર્યાવરણ વિભાગ પણ નાના બાળકોની માવજત ચિંતા કરીએ છીએ તેટલી જ કાળજી રાખવામાં આવી રહી છે, જે માટે સિહોર ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રી ચુડાસમા સાહેબ, બરાડ સાહેબ, મેડમ શ્રી તેમજ વિવિધ સ્કૂલ જેમાં નંદલાલ ગુતા હાઈ સ્કૂલ તેમજ સોનગઢની ગુરુકુળ સ્કૂલ સહિત આ માટે રેલી અને સિંહો માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. Yeah.
જીવોના સંરક્ષણ માટે મારું યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું. હલો આવી રહ્યો.
અને આ જે શૂટિંગ છે એ સંસ્થામાં આવે બરોબર એવું કામ આવે છે. થેન્ક યુ આભાર. બોલો સિંહ બચાવો. સિંહ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. બોલો સિંહ બચાવો. સિંહ બચાવો. બોલો હું પ્રકાશ મકવાણા સીઆરસી સોનગઢ. આજે વિશ્વ સિંહ દિવસ એટલે કે 10 ઓગસ્ટ વર્લ્ડ લાયન ડે જેને કહેવામાં આવે છે. એ વર્લ્ડ લાયન ડે એટલે કે એશિયાઈ સિંહોની વસ્તી જે છે એ ગીરમાં દિવસે ને દિવસે ઓછી થતી જાય છે. તો એ ગીરના સિંહો જે છે એનો વસ્તી વધારો થાય અને એના માટે આપણો ભાવનગર જિલ્લો આમાં સામેલ કરવામાં આવ્યો છે. અને એ નિમિત્તે અમે સિંહોર તાલુકામાં વર્લ્ડ લાયન ડે ની ઉજવણી નિમિત્તે અમારી સોનગઢ કેન્દ્રવતીની 4 શાળાઓ સોનગઢ કન્યા શાળા, સોનગઢ કેન્દ્રવતી શાળા, સોનગઢ મફતપરા પ્રાથમિક શાળા, સોનગઢ સ્ટેશન વિસ્તારની શાળા, ત્યારબાદ પ્રાઇવેટ શાળાઓમાં અંકુર પ્રાથમિક શાળા, ત્યારબાદ હાઈસ્કૂલ અંકુર હાઈસ્કૂલ, ત્યારબાદ સોનગઢ ગુરુકુલ હાઈસ્કૂલ ગુરુકુલ પ્રાથમિક શાળા, એમ મળીને દયાનંદ હાઈસ્કૂલ દયાનંદ પ્રાથમિક શાળા, એમ 15-20 શાળાઓએ આ વર્લ્ડ લાયન ડેમાં ભાગ લઈ અને બહુ મોટી સંખ્યામાં સિંહ બચાવો નું અમારું જે આજની જે રેલી છે એ અમે ખૂબ જ સફળતાપૂર્વક એની ઉજવણી કરી છે. અને વિશ્વ લાયન ડેનો વધારેમાં વધારે પ્રચાર કરવાનો પ્રયત્ન અમે કર્યો છે. એટલે વિશ્વમાં સિંહની વસ્તી વધે તેવા અમારા વારંવારના પ્રયત્નો થતા રહે છે. અને આ સોનગઢ સીઆરસી સોનગઢ કેન્દ્રવતી સીઆરસી વતી હું પ્રકાશ મકવાણા શંખનાથનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અહીંયા આવ્યા અને અમારું જે છે આ પ્રસારણ નિહાળ્યું. આ પ્રસારણ જે છે એ વિશ્વમાં સિંહની વસ્તી વધે તેવો આ પ્રસારણ વધારે ફેલાય તેવો હું આગ્રહ રાખીશ. જય હિન્દ, જય ભારત, જય. સિંહોર 181 મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલા સશક્તિકરણ અંગે બહેનોને માહિતગાર કરાયા. સિંહોરની 181 હેલ્પલાઇન દ્વારા મહિલા સશક્તિકરણની ઉજવણી અંગે સિંહોરના પાચરડા વિસ્તારમાં આંગણવાડી ખાતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સિંહોર તાલુકા પંચાયત આંગણવાડી બહેનો સંચાલક દ્વારા આયોજન થયું હતું, જેમાં સીડીઓ આંગણવાડી અધિકારી શ્રી તેમજ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા બહેનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ઘરેલુ હિંસા, રોજની પરિવારોને થતી રંજાડ અને 181 મહિલા હેલ્પલાઇન 24 કલાક કાર્યરત છે. તેમજ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, કોલેજ, સ્કૂલ તેમજ શાક માર્કેટ સહિત વિસ્તારમાં બહેનોની છેડતી અઘરી ઘટના અંગે સતત જાગૃતતાની સાથે માત્ર 181 ડાયલ કરી અને વિગતવાર માહિતી સાથે અને ગુપ્ત માહિતી દેનારનું નામ જાહેર કરવામાં આવતું નથી અને એક સાચા બાતમીદાર તરીકે તંત્રને મદદ કરવા આવતી હોય છે, ત્યારે 181 24 કલાક હાજર હોય છે અને આ માટે સશક્તિકરણ માહિતી માટે જાગૃતતા પણ દાખવવામાં આવે છે. આખા ગુજરાતમાં કાર્યરત છે અને ગુજરાત બહારથી પણ કોઈ પણ ગુજરાતની મહિલાને ત્રાસ હોય તો ફોન કરે તો એ સેવા તરત પહોંચી જાય છે બહેનો. તો એ માટે આપણે શિલ્પાબેને આજે માહિતી આપે છે. 181 મહિલા હેલ્પલાઈન છે. આપણે જો કોઈ સમસ્યા બેને કીધી એમ તમને ઘરેલુ હિંસા છે, તમને કોઈ જાતીય સતામણી છે અથવા તો તમારા ઘરમાં તમને
કોઈ પણ પ્રોબ્લેમ છે તો 181 ઉપર તમે ફોન કરીને તાત્કાલિક તમારી મદદ મેળવી શકો છો. જેમ કે 181 ડાયલ કરશો એટલે તમને 181 ની ગાડી તમારી ઘરે તાત્કાલિક ધોરણે પહોંચશે અને તમને મદદ મળશે. આ દ્વારા તમારી જે પણ સમસ્યા છે બધી સમસ્યા તમારે જણાવવાની કે મને આ રીતની સમસ્યા છે. તમને પહેલા કીધું એમ કે બીજા વ્યક્તિને તમે મદદ કરવા માંગો છો તો એ વ્યક્તિને પણ તમે મદદ કરી શકો છો. જેમ કે ફોન કરો છો અને તમે કહો કે આ બેન અહીંયા હેરાન થાય છે, આ પરેશાની એને છે, તો તમે એની મદદ કરી શકો. અને આ માહિતી તમારી ગુપ્ત રાખવામાં આવશે કે કોઈ જાતનું તમને ઓલું નહીં થશે કે મેં ફોન કર્યો છે તો મારી ઉપર કોઈ ઓલું રાખશે, એવું કાંઈ થાય નહીં. તમારી ઓલું કે મારી ઉપર કાંઈ આવશે એવું ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારું નામે આમાં આવશે નહીં. એટલે તમને એમ થાય કે મારે કોઈની મદદ હું ગામિત શિલ્પા 181 માં કાઉન્સિલર તરીકેની ફરજ બજાવું છું. આજ રોજ કાનૂની મહિલા કાનૂની કર્મયોગી દિવસ નિમિત્તે આંગણવાડીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં અમને ઇન્વિટેશન આપ્યું હતું કે બહેનોને 181ની માહિતી આપવામાં આવે. એ બાબતે અમે બહેનોને ઘરેલું હિંસા, જાતીય સતામણી, બાળકીઓની છેડતી એ અંગેની અમે એમને માહિતી પુરવાર પાડી છે અને 181 કેવી રીતે ઉપયોગમાં આવે છે એ તમામ માહિતી બહેનો સુધી પહોંચતી કરી છે અને 181ને આગળ ધમલાવવા માટેની અમે પ્રોસેસ રાખી છે. એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. સિહોરના અમરગઢ જીતરી ખાતે તાલુકા કાનૂની શિબિર યોજાય. સિહોર તાલુકા કાનૂની શિબિર અમરગઢ ખાતે યોજાઈ હતી, જેમાં સરપંચ શ્રી ભરતસિંહ ગોહિલ શ્રી તેમજ ગ્રામ પંચાયત સભ્ય શ્રી ગ્રામજનોની ઉપસ્થિતિમાં સિહોર તાલુકા કાનૂની શિબિરના લીગલ કાઉન્સિલર ગફારભાઈ મકવાણા, એડવોકેટ શ્રી તેમજ લીગલ પેરાલીગલ તેમજ પત્રકાર સામાજિક કાર્યકર શ્રી હરીશભાઈ પવાર, એડવોકેટ શ્રી જીતુભાઈ કરમટીયા, જેમાં સગીર વયના બાળકો ગેરકાયદેસર વગર લાયસન્સ વાહન ચલાવતા હોય તો ગુનો બને છે, જે માટે તંત્રએ હવે આ સગીર વયના બાળકો વાહન ચલાવતા હોય જે અંગે તેમના વાલીની સામે ગુનો તેમજ કાયદેસરના પગલાં ભરવામાં આવશે અને વાહન ડિટેન પણ થશે અને કાનૂની માર્ગદર્શન અને સમાજમાં બનતા ઘરેલું હિંસા પારિવારિક ઝઘડાઓ માટે સમાજને બંને પક્ષોને સાથે રાખી સમજાવટ માટે પ્રયાસ કરવામાં તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા આગળ આવવું જોઈએ. તેમજ સમાજના રાજકારણ નહીં, રાજકારણમાં સમાજ ભલે હોય પણ બંનેના ઝઘડાઓમાં ત્રીજો ફાવે અને કાયમ માટે ઊંડી ખાય જેવી પરિસ્થિતિ થાય અને ગામનો સરપંચ સમાજનો પ્રમુખ એ પરિસ્થિતિને સમજી અને અહિંસાના પાઠ ભણાવશે તો જ રામ રાજ્ય શક્ય બનશે અને કોઈને કોઈનો દરવાજો કે પોલીસ સ્ટેશનને જવાની જરૂર નહીં પડે. કાનૂની શિબિર દર ગુરુવારે સિવર પોર્ટની અંદર 5-7 વાગ્યા સુધી સેવિજન સેવિંગ ખાતા હોય એને 12 રૂપિયા જો કપાય હોય અને એ માણસ એક્સિડન્ટમાં મૃત્યુ થાય તો 2,00,000 રૂપિયા સરકાર શ્રી તરફથી આપવામાં આવે છે. તેમજ હવે ફરજિયાત એના આપણે કૂતર ગામડાની અંદર કૂતરો એને લગભગ વિવાદ ન હોય, છકડા હોય એના વિમાન હોય, પણ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક ચુકાદો આપી અને એમ કીધું કેવું જોઈએ તો એડવોકેટ છે જે મહેનત કરે છે આપણે ખરેખર દાદી, પણ હું એડવોકેટનો વિરોધી નથી પણ આના કાયદાના જે છે
એટલે અમલવારી કાયદેસર થવી જોઈએ. બીજા નંબરની અમારી જે જવાબદારી રમાય છે કાનૂની સલાહ, એમાં એવું છે કે હું એવું માનું છું સમાધાની ફોર વિના હું પહેલાં ભણાવું છું, કારણ કે બે બંને વકીલો હશે તમને આમને સામના થાય, બેનિફિટ કોના મળવાનું છે? મળવાનો છે એટલો માણસ આરોપી જ મરવાનો, સમજી લેજો. પણ હું તમને મારો દાખલો મારા સમાજની દ્રષ્ટિ પર વાત કરું છું કે મારા સમાજની અંદર ભરત છે, મારા સમાજની અંદર અમારે એક નિયમ મેં રાખેલો છે, ઝઘડા જે થતા હોય ઘરેલું મામલો તો બધે ઠેકે થતા, નાનાથી મને મોટા ઘરમાં થતા અથવા કોર્ટ પોલીસ સ્ટેશન અથવા કોર્ટના પગથિયે ચડશો તો આ તરીકે આપણો સમાજ કે મારો સમાજ આ સાથે તમારી સાથે નથી, કારણ કે આ મામલો તમારે પોતાને ખુદને સંભાળો, કારણ કે હવે આ વસ્તુ એવી છે કારણ કે કોર્ટની અંદર તમે કેટલી લાંબી મુદત બોલે એની એમાં પૈસો વેઠવા સમય બગડે છે, પણ તારીખ પે તારીખ તો આપણે કોર્ટમાં જોઈએ છે અંધા કારણો, આપણે કોર્ટનો વિરોધી નથી હું કરતો, પણ એની અમે તમારા સમાજની અંદર સમાજનો મામલો છે કુટુંબનો મામલો છે ઘર પહેલાં પતાવી દેવો જોઈએ, કારણ કે આમાં સમયની હિસાબે ને તકલીફ તો આપણને જ પડવાની, સમાજને કારણ કે ભાઈ ભાઈનો દુશ્મનીમાં ત્રીજો લાભ લેવાનો છે, ભાઈ ભાઈનો ઘરનો મામલો છે ત્રીજો લાભ લેવાનો છે. આવું રાજકારણમાં એવું થાય છે કારણ કે આ મારા કે કોંગ્રેસના છે આ ભાજપના, ભાઈ આપણે રાજકીય લેવલે વસ્તુ અલગ છોડી દઈએ, પરંતુ આનો ફાયદો ત્રીજો જ વ્યક્તિ પડે છે. હું એટલું કહેવા માંગુ છું સમાધાનની ફોર્મ્યુલા આજ રોજ શિવર તાલુકા કાનૂની સહાય સેવા સમિતિ તરફથી અમરગઢ ગ્રામ પંચાયતની ઓફિસમાં તાલુકા કાનૂની સહાય કોને મળે ક્યારે મળે અને અકસ્માત વિશે, તેમજ નાના બાળકો જે સ્કૂટી ચલાવે છે એક્ટિવા ચલાવે છે એ અંગે માર્ગદર્શન આપવા, તેમજ દામણના સુપ્રીમ કોર્ટના તાજેતરમાં આવેલો ચુકાદો કે જેમાં થર્ડ પાર્ટી વીમો બધા વાહનો માટે ફરજિયાત થઈ ગયો છે, તેમજ ઈ વાહન ને વીમો ઉતરવા માટે પીયુસી સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવેલ છે અંગે એક માર્ગદર્શન કેમ્પ ગ્રામ પંચાયતની ઓફિસમાં રાખવામાં આવેલ, જેમાં ગ્રામ પંચાયત ગ્રામના માણસો હાજર રહી અને આ અંગે ગફરભાઈ મકવાણા કાનૂની સહાય સેવા સમિતિના લીગલ એડવાઇઝર, તેમજ હરેશભાઈ પવાર લીગલ કાઉન્સિલર અને જીતુભાઈ કરબટીયાએ માર્ગદર્શન આપેલ. ગામ પંચાયતનો સભ્ય છે કોળાભાઈ નાજાભાઈ સાનિયા, મારું નામ છે. તો આજે આ પીપળિયા ગામની મહત્વ ઘણા સમયથી ગૌશરણ દબાણ હતું તો એનું દૂર કરવામાં આવ્યું છે, તો એના માટે આ ગૌશરણ જમીનમાંથી હવે તો જમીનમાંથી ધૂળને બધું લેવા માંડ્યા છે. તો અમારી રજૂઆત એમ છે કે અમે સરપંચને બોલાવીને કીધું કે આ ગૌશરણમાંથી ખુલ્યો તમે ધૂળ લેવો છો ભરાવો છો,
સરપંચ બે વર્તમાન એવું કર્યું કે તમારે જે કાંઈ થાળી હોય થતી હોય કરી લેજો, બાકી અમારે આ કાયદેસર ભરવાની છે એટલે ભરવાની જ છે, કોઈ કાંઈ કાયદેસર તો એ છે નહીં. એટલે અમારી દ્રષ્ટિ એ છે કે અમારે માલ ઢોર જે ઊભો રહે એમ છે, તો એ પ્રમાણે અમને એટલી અમારી મદદ કરો, સાહેબોને કહેવાની અમારે એટલી બોલી છે. કે બીજું કે અમને આ બહેન થાય એવું કરે સાહેબો બધા, અને અમે જઈએ એટલે અમારી ઉપર તો બાંધવાનો પ્રયત્ન કરે છે, અમે પહોંચી નથી શકતા બાંધીએ, અમે બાંધવાથી રાખ થઈ ગયા છીએ, એ દોડીને કેસ કરી આવે ફરિયાદ કરી આવે છે, અમારે શું કરવાનું? કહેવા જઈએ છીએ સરપંચને બોલાવે, સરપંચ સાહેબને કીધું કે આ ખોટું થાય છે, તને એમ કીધું કે જે કાંઈ થાય તે બાકી આ કરવાનું છે કરવાનું. ધોરણ 12 ના રિપીટરો જે પરીક્ષામાં પાસ થયા છે તેના હિતને લઈને વિદ્યાર્થીઓ કોલેજમાં 18-8-2017 સુધી પ્રવેશ મેળવી શકશે. સિહોર ગોપીનાથજી મહિલા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગર દ્વારા માનનીય કુલપતિ શ્રી ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીનીઓને જેઓ ધોરણ 12 પરીક્ષામાં પાસ થયા છે તેમના હિતને લઈને એક નિર્ણય લીધો છે. આવા વિદ્યાર્થીઓ કોલેજમાં તારીખ 18-8-2017 સુધી કોલેજમાં પ્રવેશ મેળવી શકશે તેમજ પ્રિન્સિપાલ યોગેશભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે. જોશી પ્રિન્સિપાલ ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર, માનનીય કુલપતિ દ્વારા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી એ કાલે એક મહત્વપૂર્ણ માનનીય કુલપતિશ્રીએ નિર્ણય લીધો કે ધોરણ 12ની અંદર જે રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે તેઓ તારીખ 18-8-2017 સુધી એ કોલેજની અંદર પ્રવેશ મેળવી શકશે. માનનીય કુલપતિશ્રીના આ નિર્ણયને અમે ખૂબ આવકારીએ છીએ અને આમાં ઘણા બધા જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા એ વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં આનો લાભ મળશે. એટલે વિદ્યાર્થીઓ આવા વિદ્યાર્થીઓએ આ બાબતે નોંધ લઈ અને જે તે કોલેજની અંદર એમને પ્રવેશ મેળવી લેવો. એ ભાઈ જરા સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થૂફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. ભાવનગરમાં પણ યોજાશે હવે 7-8 નો ભવ્ય લોકમેળો. ભાવનગર શહેરમાં અન્ય મહાનગરોની જેમ જન્માષ્ટમીના પર્વે કોઈ મોટા લોકમેળાનું આયોજન આજ દિન સુધી કરવામાં આવ્યું નથી, ત્યારે ભાવનગરની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરવા આ વર્ષથી જવાહર મેદાન ખાતે જન્માષ્ટમીનો લોકમેળો યોજાનાર છે. ધારાસભ્ય વિભાવરીબેન દવેના સહયોગથી યોજાનાર આ ફ્રી જન્માષ્ટમી લોકમેળા પૂર્વે એક પત્રકાર પરિષદ યોજી તેની માહિતી આપી હતી. બીજે દિવસે કિંજલ દવે 4-4 બંગડી વાળી હતી જે પ્રખ્યાત છે, કિંજલ દવે આવવાની છે. ત્રીજે દિવસે ભાવનગર ના ખ્યાતનામ કલાકારો કાર્યક્રમ આયોજે. સૌરાષ્ટ્રના બધા જ સ્થળ ઉપર આ કદાચ મેળો થતો હશે, પરંતુ ભાવનગરનો આ મેળો વિશિષ્ટ બનવાનો છે.
આ મેળાની અંદર આ પ્રકારનું સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્ટેજ રહેશે, જેની અંદર વીઆઈપી સૌપાથી માંડી અને ખુશીઓ અમે ડિઝાઇન કરાવેલું છે. તો આ પ્રકારની લગભગ 50-60 રાઇડ્સ એમાં રહેવાની છે. એમાં નાના બાળકોથી શરૂ કરી અને જાયન્ટ રાઇડ સુધીની બધી જ રાઇડો એમાં સમાવેલી હશે. કદાચ ભાવનગરમાં અગાઉ ન આવી હોય એવી રાઇડ્સ પણ આમાં ઉપલબ્ધ છે, પરંતુ ગુજરાત સરકારના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોનો સહયોગ પણ એમાં અમને પ્રાપ્ત થવાનો છે. આની અંદર અમે જે કાર્ડ આપવાના છીએ એના એની સાથે વીઆઈપી પાસ પણ આપવાના છીએ, કે જે સ્ટેજના કાર્યક્રમમાં સોફા ઉપર બેસવા માટેની વ્યવસ્થા અને ખુરશીની વ્યવસ્થાની અંદર એ લોકોને બેસવાનું મોકો મળે. સાતમ આઠમ અને નોમ એટલે કે 14, 15 અને 16 ત્રણ દિવસનો આ કાર્યક્રમ રહેશે. એની અંદર પહેલે દિવસે અરવિંદ વેગડા ભલામોરી રામાથી પ્રખ્યાત છે એ આવવાના છે. બીજે દિવસે એટલે કે 15 ઓગસ્ટે આઠમને દિવસે કિંજલ દવે ચાર બંગડીવાળી જે પ્રખ્યાત ગાયિકા છે એ આવવાની છે એમના સાથીઓ સાથે. અને ત્રીજે દિવસે આપણા ભાવનગરના સ્થાનિક શ્રેષ્ઠ કલાકારો દ્વારા આયોજન થવાનું છે. ઉદઘાટન એટલે આપણા પહેલા જ દિવસે સાતમને દિવસે 14મી તારીખે સાંજે 7 કલાકે આ મેળાનું ઉદઘાટન થશે. આદરણીય પ્રદેશ પ્રમુખશ્રી અને અમારા આત્મારામભાઈ પરમાર મંત્રીશ્રી અને બીજા બધા લોકોને આમાં આવવાના છીએ અને ઘણા બધા લોકો આવવાના છે. પણ જે રીતની અનુકૂળતા, કારણ કે 15મી ઓગસ્ટ મંત્રીશ્રીઓએ પણ ધ્વજવંદન કરવા બીજે જવાનું હોય છે, એટલા માટે જે પણ અનુકૂળતા હશે બધા મંત્રીઓ અને બધા અમારા પાર્ટીના આગેવાનો, અમારા પ્રભારી મંત્રીશ્રી, પ્રભારી સંગઠનશ્રી, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, શહેર સંગઠન, બધા જ લોકો આની અંદર ઉદઘાટનમાં હાજર રહેવાના. ભાવનગર શહેરના આડોડિયાવાસમાં ગઈકાલે સાંજે થયેલી સામાન્ય બોલાચાલીમાં છરીનો જીવલેણ ઘા ઝીકી દેતા એક યુવકને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જેનું આજે સવારે 11 વાગે મોત નિપજતા પોલીસે આ બનાવમાં હત્યાની કલમ 302નો ઉમેરો કરી આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. લગભગ 4:30-5 ના ગાળામાં આડોડિયાવાસમાં ભીખાભાઈના ઘરે સુરેશભાઈ ઝીણાભાઈ રાઠોડ અને એમના મિત્ર લાઇટ ફિટિંગ કરવા માટે ગયેલા, ત્યાં ખેડૂત વાસમાં તેમજ કરચલિયાપડામાં રહેતા ભાવેશભાઈ હરગોવિંદભાઈ બામણિયા તથા રામાભાઈ દિનેશભાઈ વાઘેલાનાઓએ ઝઘડો કરી સુરેશભાઈને પગમાં પાછળના ભાગે છરી મારી
અને તેમનું મોત નિપજાયેલ છે અને આગળની તપાસ ચાલુ છે. એવું કઈ હજુ જાણવા મળ્યું નથી, તપાસમાં જે નીકળે તે. આ સાથે સમાચાર સમાપ્ત થયા. વધુ અહેવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.